રાજકોટમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવાર રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં ભારે વરસાદથી એસ્ટ્રોન ચોકના નાળામાં પાણી ભરાયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં પાણી ભરાતા મુશ્કેલીઓ વધી ગઈ છે. તો રાજકોટથી સંવાદદાતા લખીરાજ આપણી સાથે જોડાયા છે. લખીરાજ, રાજકોટમાં અત્યારે વરસાદને લઈને હાલ કેવો માહોલ છે, ને ખાસ જે એસ્ટ્રોન ચોકના નાળામાં પાણી ભરાઈ જાય છે તેને લઈને મુશ્કેલીઓ પણ વધુ સર્જાતી હોય છે, તો શું છે પરિસ્થિતિ? આપણે જણાવી દઉં કે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે જે કહી શકાય કે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ તેની સાથે જ મહાનગરપાલિકા તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ પણ ખુલી છે. હું હાલ પહોંચ્યો છું રાજકોટ શહેરના જે પોપટપરાના નાલા વિસ્તારમાં, કે જ્યાં હું આપને દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ કે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં જે પોલીસ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે. આજે રસ્તો છે તે બંધ કરી નાખવામાં આવ્યો છે. આજે સીધા દ્રશ્યો રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારના, કે જ્યાં હજારોની વસ્તી રહે છે, નાલાની પેલે પાર કે જ્યાં રેલનગર સહિતનો જે વિસ્તાર છે તે આવ્યો છે. ત્યાં દર વર્ષે 8 પ્રકારનું જે પાણી છે આનાથી વધુ પાણી છે તે ભરાતું હોય છે. આજે વહેલી સવારથી જે વરસાદ છે તે આવ્યો હતો અને તેના કારણે જે પાણી છે તે આપ જોઈ શકો છો, અને જેના કારણે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે. પેલે પાર જે બેરિકેડ છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે. ચોક્કસપણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે. લોકોને પોપટપરાના નાલાથી નીકળવાની મનાઈ છે તે ફરવામાં આવી છે. રાજકોટ શહેરના અલગ અલગ નીચાણ વાળા વિસ્તારોમાં વહેલી જે સવારથી જે પાણી ભરાવાની શરૂઆત છે તે સહી થઈ ચૂકી છે. બી તરફ આ જે દ્રશ્યો જોઈ શક્યો છો કે જે પોલીસ દ્વારા મનાઈ ફરવામાં આવી છે, છતાં પણ જે લોકો છે તે અહીંથી નીકળી રહ્યા છે. પોપટપરાનો નાલો જે વિસ્તાર છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણી ભરાયું છે. જો વાત કરવામાં આવે શહેરના જે અલગ અલગ વિસ્તારની, કે એસ્ટ્રોન ચોક છે, બીજી તરફ જોવા જાય તો જે કહી શકાય કે જે 150 ફૂટ રોડ છે, તો બીજી તરફ જોવા જાય તો લલુડી વોકરી સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં જે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે પ્રકાશમાં આવ્યા છે. તો જેના કારણે જે અલગ અલગ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત પણ જે મૂકી દેવામાં આવ્યો છે. જી જી બિલકુલ લખીરાજ, જોડા માટે માહિતી બદલ આપનો આભાર.